મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આજે આ સાતમો ઇનામ વિતરણ કાર્યક્રમ છે. અમે ઇનામ વિતરણ સાથે સામાજિક સૌહાર્દનું વાતાવરણ રહે એના માટેના અમારા પ્રયત્નો હોય છે. અમારી આ સંસ્થા છે એ છેલ્લા 8 વર્ષથી મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાજિક, શૈક્ષણિક અને કુદરતી આફત હોય કે માનવ સર્જિત આફત હોય એ આફતોમાં અમે કામ કરીએ છીએ, અને ત્યાં કોઈ બી તકલીફ હોય તો તકલીફો દૂર કરવા માટે અમારી ટીમ ત્યાં પહોંચે છે, અને ખૂબ સારી રીતે અમે આ કામ કરીએ છીએ. અને આજે અમારા ઇનામ વિતરણમાં 81 બાળકો 8 જિલ્લાના અને વડોદરા શહેરના એમ થઈને 9 મળીને કુલ 81 વિદ્યાર્થીઓનું અહીં સન્માન સમારંભ અમે યોજેલો, એમાં તમામ જિલ્લાના આગેવાનો, તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે, અને અમે એમને પ્રમાણપત્ર અને એક સારી ભેટ અહીંયા આપીએ છીએ અને એમનું સન્માન કરીએ છીએ. જવાબ આપી દેજો ને. હા, આજના આ કાર્યક્રમમાં હું અને મારા સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ, સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે મધ્ય ગુજરાતના એજ્યુકેશન ઇનામ વિતરણના કાર્યક્રમમાં અમે આવ્યા હતા. ખાસ કરીને કરીમભાઈ મલેક તરફથી દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે. સાતમો આ કાર્યક્રમ છે એમનો. સમાજના આગેવાનોને, ધાર્મિક આગેવાનોને બોલાવીને એક ખૂબ સારો કાર્યક્રમ કરે છે. આજે મહેમદાવાદના અંદર જે 3 ડૉક્ટર બન્યા છે તેનું સન્માન કરવામાં આવ્યું. બીજા 10th અને 12th જે બાળકો હતા તેમનું સન્માન થઈ રહ્યું છે. ખાસ કરીને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે એજ્યુકેશનના પર અત્યારે લોકોની ભૂખ ખુલી છે કે લોકોને ભણવું છે, સારી સ્કૂલોમાં જવું છે અને સારા પરિણામ લાવવા છે, એ જ હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય છે. ત્યારે આજના કાર્યક્રમમાં ખાસ કરીને જે 2-3 પ્રશ્નો મારા સામે આવ્યા કે સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે, કેન્દ્ર સરકારની સ્કોલરશીપ હતી એ પણ બંધ કરી દીધી છે, રાજ્ય સરકારે પણ સ્કોલરશીપ બંધ કરી દીધી છે, પણ લોકોએ ભણવાનું બંધ નથી કર્યું. એ પોતે પોતાની રીતે પોતાના પરિવારને સુખ દુઃખ મહેમદાવાદ પણ આજે બાળકોને ભણાવી રહ્યા છે. એટલે રાજ્ય સરકાર તરફથી, રાજ્ય સરકારમાં પણ અમે રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારના અંદર પણ રજૂઆત કરી છે કે જે આ જે સ્કોલરશીપ હતી બંધ કરી છે, જેના કારણે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતી, ખાસ કરીને છોકરીઓ છે, એમને ખૂબ તકલીફ પડે છે. એટલે આ સ્કોલરશીપ ચાલુ થાય અને જે ચાલુ ના થાય ત્યાં સુધી ઘણી બધી એવી સરકારની યોજનાઓ છે તેનો લાભ મળે એની રજૂઆત પણ અમે સરકારમાં કરી છે, અને આવનારા દિવસોના અંદર ચોક્કસ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે ચોક્કસ આ રજૂઆત કરતા રહીશું. આજે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એમાં અમને આમંત્રણ દેવામાં આવ્યું છે. મૂળ ઉદ્દેશ્ય આ જે સંગઠન છે એનો એવો છે કે આપણે આપસમાં બધા એક છીએ અને સાથે રહી અને સમાજનો અને આપણા દેશનો વિકાસ થાય એવો સંદેશ જાય એના માટેનો આ પ્રયાસ છે. અને અમને જે જોવામાં આવ્યું એ કોમી જે અલગ અલગ કોમની જે તકલીફો રહી છે, બીજું ત્રીજું રહી, તો એ બધું એકલાસતા રહી અને બધા એકસાથે વિકાસને માર્ગે આગળ વધીએ અને બધા સુખી થાય એવી ભાવના છે એવું અમને આ પ્રોગ્રામમાં જોવામાં આવ્યું. મધ્ય ગુજરાત સેવા સમાજ દ્વારા સમગ્ર મધ્ય ગુજરાતની અંદર શિક્ષણનો વ્યાપ વધે, સમાજની દીકરા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એના માટે અથાગ પ્રયત્નો જે મુસ્લિમ સમાજના અધ્યક્ષ છે કરીમભાઈ મલેક અને એમની ટીમ એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. આજે હું અને ગુજરાતના વર્તમાન વિધાયક ઇમરાન ખેડાવાલાજી, જે છોકરા છોકરીઓ જે સારો પરિણામ મેળવીને આગળ આવ્યા છે, બહુ જ ખુશીની વાત છે કે જે એક દીકરી છે એ 99.16% માર્ક લઈને સમગ્ર ગુજરાતમાં 10મા ધોરણમાં પહેલા નંબરે આવી છે. 2 દીકરીઓ ડૉક્ટર બની છે. એ સિવાય અનેક દીકરા દીકરીઓ સારા પરિણામ મેળવીને આગળ આવ્યા છે, તેમને સન્માનિત કરવા માટેના કાર્યક્રમની અંદર અને મધ્ય ગુજરાત સેવા સમાજ જે રીતનું કાર્ય કરી રહ્યું છે એને પ્રોત્સાહિત કરવા માટે હું ને વિધાયક ઇમરાન ખેડાવાલાજી અહીંયા આવ્યા છે. આપના માધ્યમથી પણ તમામ લોકોને પણ અમે ખૂબ ખૂબ જે દીકરા દીકરીઓ સારા માર્ક લઈને આગળ આવ્યા છે એમને અભિનંદન પાઠવીએ છીએ, એમના પેરેન્ટ્સ છે એમને અભિનંદન પાઠવીએ છીએ, અને ખાસ વિશેષ કરીને જે ગુજરાત મુસ્લિમ સમાજ જે સેવાનું કામ દરેક ક્ષેત્રે, કોઈ આપત્તિ હોય, ક્યાંક તકલીફ પેદા થઈ હોય, ક્યાંય સુખ દુઃખમાં સહભાગી થવા માટે જે અથાગ પ્રયત્નો કરે છે ગુજરાત મુસ્લિમ સેવા સમાજ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ, એવા તમામ એમના સભ્યોને અમે ખૂબ ખૂબ અમારા તરફથી શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ.